नमस्कार निर्माण न्यूज साथ हूँ शु अग्ना जोईए आज विगतवार समाचार। तो गुजरात सरकार की कैबिनेट की बैठक बाद प्रवक्ता मंत्री जीतू वाघाणीए मोटी जाहरात करता कहूं कि पशुपालकों महानगरपालिका के नगरपालिका ढोरवाड़ा में निःशुल्क पशु राखी शकशे। रखड़ता ढोर मे ट्रांसपोर्टेशन खर्च पर सरकार भोगवशे। वधु में जीतू वाघाणीए कहूं कि रखड़ता ढोर बाबते 8 महानगरपालिका 56 नगरपालिका निर्णय लेवामां आव्यो छे। आ उपरांत नवा ढोरवाड़ा उभा करवानी पण तैयारी दर्शाववामां आवी छे। त्यारे वधु में कैबिनेट की बैठक में दिव्यांगों माटे एक महत्वनो निर्णय करवामां आव्यो छे। गुजरात बार परिवहन करती एसटी बस में 3,18,000 दिव्यांग पास धारकों फ्री मुसाफरी करी शकशे। 8 महानगर ने 56 नगरपालिकाओ माटे एक व्यवस्था जे पशुओ रोड पर छोड़ी मुकवामां आवता होय छे ए वधारे प्रमाणमां जोवा मळे छे। त्यारे पशुपालकों पास आवी कोई व्यवस्था न होय तो ये पशुपालकों संबंधित महानगरपालिका के नगरपालिकाना ढोरवाड़ा में ये पशु ये मूकी शकशे। अने नगरपालिका महानगरपालिका पशुपालकों ढोर ने ढोरवाड़ा में मूकवा आवे त्यारे विना मूल्ये एमने त्यां राखवानी पण व्यवस्था करवामां आवी छे। अने पशुओने पूरती सगवड़ो पण त्यां आपीशुं। ढोरवाड़ा माटे मुकवामां आवता जे पशु छे एनो ट्रांसपोर्टेशनो खर्च पण ए राज्य सरकार भोगवशे। एटले मोटा भागना प्रश्नो ए महानगरपालिका नगरपालिकाए भोगवानो हशे। खर्च 10 करोड़ रुपयानी बजेटनी जोगवाई पण करवामां आवी छे ने वधारे जरूर पड़े तो पण माननीय मुख्यमंत्रीशीए आदेशो कर्या छे के पशुओने अने प्रजाने कोईने पण मुश्किली न थाय ये प्रकारनी व्यवस्था। अने ज्या ढोरवाड़ानी मर्यादा हशे एनी जमीननी एनी व्यवस्थानी एमना शेडनी पीवाना पाणीनी घासचारानी आ तमाम व्यवस्थाओ पण राज्य सरकार द्वारा ए नगरपालिका महानगरपालिकाने पूरी पाड़वामां आवे छे। ए वधारा जरूर पड़े जग्या ओछी होय तो ए प्रकारना ढोरवाड़ा पण तात्कालिक हंगामी धोरणे बनावा माटेना आदेशो पण माननीय मुख्यमंत्रीशीए કરી દીધા છે। એટલે ગુજરાતમાં જતી એસટીમાં ફ્રી પાસ હતા પણ હવેથી ગુજરાતની બહાર જે પરિવહન કરતી એસટી બસો છે એમાં પણ દિવ્યાંગ નાગરિકોને નિઃશુલ્ક મુસાફરી કરવા માટેનો એક મહત્વનો નિર્ણય એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આદરણીય પ્રદીપભાઈએ લીધો છે। જીએસઆરટીસીની તમામ બસો રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટની રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી એ ફ્રીમાં મુસાફરી કરવાનો ફેરફાર એક કર્યો છે જે રાજ્ય પૂરતી હતી। રાજ્યની બહાર લગભગ 168 જેટલી બસો એ જઈ રહી છે અને આ નિર્ણયથી 3,18,000 જેટલા દિવ્યાંગો જે પાસ ધારકો છે એને લાભ એ મળવાનો છે અને એનો ખર્ચ પણ 2.5 કરોડથી પણ વધારે અંદાજે થવાનું અંદાજ છે। સમાચારની વાત કરીએ તો રાજ્યમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। પશુના કારણે અનેક અકસ્માતો થયા છે છતાં તંત્ર કોઈ પણ એક્શન મૂળમાં નથી। ત્યારે રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક આદેશ આપ્યા છે। તે ઉપરાંત એએમસી પર આકરું વલણ દર્શાવીને રખડતા ઢોર મામલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને રાત દિવસ 24 કલાક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી સતત 3 દિવસ ઢોર પકડવાનું કરે તેવો આદેશમાં આપવામાં આવ્યો છે। સાથે જ ટાંક્યું છે કે ઢોરના કારણે કેટલા અકસ્માત થયા, કેમ એફઆઈઆર નથી થઈ, સર્વે કરીશું તો દર 10 પગલાએ ઢોર જોવા મળશે। રખડતા ઢોર મુદ્દે એફઆઈઆર નોંધવાનું શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે। મહેસાણામાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે મહેસાણા શહેરમાં। છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેને લઈને રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અને પાણીથી રસ્તાઓ ધોવાઈ પણ ગયા હતા। ત્યારે ભારે વરસાદને કારણે બેચરાજી તાલુકાના મોટપ ગામે મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। ત્યારે ગામમાં રહેતા દિવ્યાંગ પટેલ સુરેશભાઈ રણછોડભાઈના માથાના ભાગની મકાનમાં જે રીતે પાછળના દિવાલ
દિવાલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. ત્યારે સદનસીબે આ દિવાલ પડવાની કોઈ પણ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અમદાવાદ રવિશંકર રાવલ કલાભવન ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 31 ફોટો જર્નાલિસ્ટ દ્વારા વિવિધ 155 ફોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદર્શન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નિહાળ્યું હતું. ત્યારે વિવિધ પરિસ્થિતિ અને સંસ્કૃતિના ફોટા જોઈને હર્ષ સંઘવી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સાથે ફોટો જર્નાલિસ્ટને અભિનંદન પણ પાઠવ્યા હતા. આજે અમદાવાદ ખાતે અમદાવાદના વિવિધ ફોટો જર્નલિસ્ટ દ્વારા અમદાવાદના સુખના દુઃખના પ્રસંગોને જે રીતે કેમેરામાં કેદ કર્યા છે, અમદાવાદના વિવિધ એવા વિસ્તારો, અમદાવાદમાં કોરોના સમયે કયા પ્રકારે અમદાવાદના સૌ લોકોએ સાથે મળીને કોરોના સામેની જંગ જીત્યા, અનેક માનવતા ભર્યા દ્રશ્ય તો અનેક દ્રશ્ય એવા હતા કે જે તમારી આંખો ભીંજાવી લે. અમદાવાદના આ સૌ ટેલેન્ટેડ ફોટોગ્રાફર્સ દ્વારા માત્ર કોઈ ક્ષણ કેમેરામાં કેદ કરી છે એટલું જ નહીં, પરંતુ આ ફોટાઓ વર્ષો વર્ષ સુધી અમદાવાદીઓની જે સ્પિરિટ છે એ સ્પિરિટને જીવતા રાખે એ પ્રકારના ફોટોગ્રાફ્સ છે. ફોટોગ્રાફ્સમાં ડેવલપમેન્ટ હોય, સોશિયલ એક્ટિવિટીઝ હોય, બર્ડિંગ્સ હોય, અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ્સ છે, અનેક એવા દ્રશ્યો છે કે જે અનેક યુવાનોને એમના ભવિષ્યમાં સામાજિક કાર્યો માટે પ્રેરણા પૂરી પાડી શકે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડેલ અપનાવશે. આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન મોડેલ અપનાવવાનું વચન આપવામાં આવ્યું છે. રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. જાન્યુઆરી 2002 બાદ નોકરી પર લાગેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે નિવેદન આપ્યું હતું કે 15મી સપ્ટેમ્બર પહેલા કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરશે. वो 100 दिन का रोजगार देती है केंद्र सरकार, हमने 25 दिन स्टेट गवर्नमेंट के खर्चे से एक्स्ट्रा कर दिया है. जो 100 दिन पूरा करेगा उसको 25 दिन और मिलेगा. एक हमने 8 रुपये में इंदिरा रसोई योजना शुरू करी है सब कस्बों के अंदर, वो बहुत पॉपुलर हो रही है. 8 रुपये में भोजन कोई भी आदमी कर सकता है. एक हमने प्रयोग किया है जो आपको मैं रिक्वेस्ट करूँगा कि इंग्लिश स्कूल जो हैं कंट्री में पहला राज्य राजस्थान है या गांव के अंदर हमने अंग्रेजी स्कूल खोलना शुरू किया. कि हमने तय किया कि अंग्रेजी स्कूल है जो प्राइवेट सेक्टर है बहुत महंगा है वो, और बहुत ही कॉस्टली फीस होती है, 1-1.5 लाख फीस लगती है, पता नहीं आपके यहाँ क्या है. हम वहाँ पे सरकारी स्कूल अंग्रेजी खोल रहे हैं, वो भी यहाँ पर प्रयोग होगा मैनिफेस्टो के अंदर. तमाम गाँव के अंदर भी अंग्रेजी स्कूल खुलेगी. हमारे वहाँ इतनी भीड़ पड़ रही है बच्चों की कि लॉटरी खोलनी पड़ रही है बच्चों के लिए. इफ यू आस्क द पीपल वेयर एवर यू आस्क द पीपल दे आर वेरी मच फेड अप विद दिस गवर्नमेंट. 9 months बिफोर दे देमसेल्फ प्रूव्ड दैट. 9 months बिफोर दे चेंज द एंटायर कैबिनेट इंक्लूडिंग चीफ मिनिस्टर. दे चेंज द एंटायर कैबिनेट ऑफ द गुजरात. आई सॉ दैट 2 days बिफोर टू ऑफ द मिनिस्टर लॉस्ट देयर पोर्टफोलियो. रेवेन्यू एंड पीडब्ल्यूडी मिनिस्टर लॉस्ट देयर पोर्टफोलियो. What does it mean?
दे themselves आर इन एन एग्रीमेंट दैट द गवर्नमेंट इज टोटली करप्ट एंड गवर्नमेंट इज इनएफेक्टिव. Here is the, we assessed, we analyzed that here there is a clear-cut anti-incumbency than previous election. Previous elections also, you people know that better than me, that there was a feeling that Congress didn't do anything. Because it will be a poor show, it would be a poor show for Congress. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે જ્યોત જગાવવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ દ્વારા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તેમજ પ્રેરિત થાય તેના માટે સમજાવવામાં આવ્યું હતું. અત્રે મહત્વનું છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેત પેદાશો ઉચ્ચ ગુણવત્તાવાળી પેદા થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ માટે દરેક જિલ્લાનો પ્રવાસ કરી અને ખેડૂતોની આ પ્રમાણેની શિબિરો કરે છે અને ખેડૂતોને સમજાવવાનું કામ કરે છે. એ અંતર્ગત આજે મહેસાણા દૂધસાગર ડેરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમારા પ્રગતિશીલ ખેડૂતો અને જેને પ્રાકૃતિક ખેતી કરવામાં રસ છે એવા ખેડૂતોને બોલાવી અને એમની શિબિર કરવામાં આવી હતી અને આચાર્ય દેવવ્રતજીએ ખૂબ સરસ સાદી ભાષામાં સમજણ આપી અને લોકો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય, લોકોનું એના તરફ જોડાણ વધે અને ધરતી માતા પણ એના કારણે સુપોષિત થાય એ દિશામાં ખૂબ ઉમદા વાત એમને કરી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદના જોરમાં વધારો થતાં 5 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 2-3 દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 100% વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં 3 ઝોનમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 155.36% વરસાદ કચ્છમાં નોંધાયો છે. બીજી તરફ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં 100%થી વધુ, જ્યારે મધ્યમાં સિઝનનો 82.28% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જેની સાથે જ મહેસાણા ટોપ પર છે. ત્યારે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. જય જય ગરવી ગુજરાત થકી ગુજરાતને પણ અલગ ઓળખાણ આપવામાં મહત્વનો ભાગ ભજવનાર કવિ ઇન્દ્રવદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા તેમના ઐતિહાસિક ઘર સરસ્વતી મંદિર ખાતે નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરીને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કવિ નર્મદે પોતાની સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે. પોતાની કવિતાઓ થકી સુરતને એક નવી ઓળખ આપી છે. કાર્યક્રમમાં શહેરના મેયર, શ્રેણી ગમડી ચેરમેન સહિતના નગરસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, તમામ વહીવટી કર્મચારીઓ આ બધા સાથે મળીને આજે નર્મદ જયંતીની ઉજવણી કરી રહ્યા છે અને વિશેષ એમની પ્રતિમાને સૂત્રાંજલિ કરી છે. નર્મદજીના જીવનના બે મુખ્ય મંત્ર હતા કે વિધવાઓના પુનઃલગ્ન અને સાથે એજ્યુકેશન. આપ જોઈ રહ્યા છો કે એમના ગોપીપરાના જે વર્ષો જૂનું જે ઐતિહાસિક મકાન છે ત્યાં પણ બાળકોની અવારનવાર વિઝિટ થતી હોય છે વિદ્યાર્થીઓની, અને આજે ગાંધીબાગમાં પણ વિદ્યાર્થીઓ નર્મદજીના જીવન વિશે જાણીને એમને સૂત્રાંજલિ કરી રહ્યા છે. આજને આજ એમને નર્મદ જયંતિ નિમિત્તે હું એમને સૂત્રાંજલિ કરી એમને હું નતમસ્તક વંદન કરું છું. સરહદી બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર આગમન થયું હતું. જો કે જિલ્લા મુખ્યાલય પાલનપુર પંથકમાં દિવસભર ચોમાસાનો માહોલ વચ્ચે 3 ઇંચ વરસાદ થતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પગલે શહેરના રોડ પર ખાડાઓ અને ભૂવાઓ પડતા ઠેર ઠેર વાહનો પણ ફસાયા હતા. શહેરના સોનપતિ હનુમાન મંદિર પાસે એક ટ્રક ખાડામાં ઉતરી જતા ક્રેન લઈને બહાર કાઢવાની ફરજ પડી હતી. આમ પાલનપુરમાં વરસાદને કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. તહેવારોની સિઝનમાં ફરી એકવાર ગૃહિણીઓ માટે માઠા સમાચાર છે, કારણ કે ફરી એક વખત સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જે ભાવ સાંભળીને તમારો પણ સ્વાદ બગડી શકે છે. સિંગતેલના ડબ્બા પર ₹20 વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ₹60 વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹29 સપાટીએ પહોંચ્યો છે. સુરતના એડવોકેટ અને એક્ટિવિસ્ટ મેહુલ બોગરા ઉપર થયેલા હુમલા એ સમગ્ર રાજ્યમાં ચર્ચાએ ચડ્યો છે, ત્યારે આ હુમલાના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલ મેહુલ બોગરા ઉપર થયેલા હુમલાનો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો, ત્યારે સિવિલ કોર્ટના પટાંગણમાં વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ રાજકોટ બાર એસોસિએશનના વકીલો તેમજ અન્ય વકીલો કોર્ટની કાર્યવાહીથી અળગા રહીને વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારે વિરોધ દરમિયાન સાજન ભરવાડ હાય હાય સહિતના વકીલો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ તકે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે પોલીસ કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને સાજન ભરવાડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. સુરતના એડવોકેટ મેહુલ ભોગરા ઉપર થયેલા હુમલાને પગલે રાજકોટ બાર એસોસિએશનના જે એડવોકેટો છે તે વિરોધ કરી રહ્યા છે. જે રીતે આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે નારા લગાવી રહ્યા છે. આપણી સાથે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલ છે, આપણે તેમની જોડે વાત કરશું. આજે વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? સાજન ભરવા નામના એક લુખાએ અમારા વકીલ મેહુલ ભોગરા ઉપર જે રીતે ખૂની હુમલો કર્યો એના પ્રત્યાઘાત રૂપે આજે વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર છે. લુખાઓની ધમકીથી કે લુખાઓના હુમલાથી વકીલ ક્યારેય બીતો નથી. વકીલનું કામ જ આવા લુખાઓની સામે બાંયો ચડાવવાનું હોય છે. લુખાઓ સાથે અમે સંઘર્ષમાં ઉતરવા માગતા નથી, પણ કોઈ લુખો એક વકીલ ઉપર ખુલ્લેઆમ રોડ ઉપર લાકડી લઈને હુમલો કરે આવી ઘટનાઓ વકીલો નહીં, ગુજરાતની શાંતિપ્રિય પ્રજાનો એક પણ માણસ ચલાવી શકે નહીં. એટલા માટે આનો જોરદાર વિરોધ તો વકીલ લેવલે તો થઈ રહ્યો છે, પણ જો આવનાર દિવસોમાં આ લુખાઓ જો સમજશે નહીં સાંજમાં તો ગુજરાતનો દરેક નાગરિક આ રીતે વિરોધ કરશે. તમારી માંગ શું? અમારી માંગ એટલી જ છે, બધાને જ ખબર છે બે બાબતો બે ઘટનાઓ બની છે. એક લુખો એક સજ્જન વકીલ ઉપર હુમલો કરે અને 307ની કલમ પોલીસ લે નહીં ઘણી વાર અને માથાકૂટ કરીને અંતે 307નો ગુનો દાખલ કરે. એટલું જ નહીં, પોલીસની હંમેશા આ એક કૂટનીતિ રહી છે કે જ્યારે પોલીસના વિરુદ્ધમાં કોઈ ફરિયાદની બાબત આવતી હોય ત્યારે પોલીસ સામે ક્રોસ કમ્પ્લેન દાખલ કરાવે. મેહુલ બોગરા ઉપર ક્રોસ કમ્પ્લેન ખોટી દાખલ કરવામાં આવી છે. આ ક્રોસ કમ્પ્લેન સુરત પોલીસે રદ કરવી જોઈએ અથવા વિડ્રો કરવી જોઈએ એવી પણ અમારી માંગ છે. આજે કઈ પ્રકારનો આપનો વિરોધ છે દર્શાવી રહ્યા? આજે અમારો પ્રતિકાત્મક ધારણાનો એક કાર્યક્રમ છે. અમારો વિરોધ એટલા માટે જ છે, સરકારની સામે વિરોધ નથી. અમારો વિરોધ માત્ર પોલીસની કાર્યરીતિ સામે પણ છે અને લુખાઓને સાંજ ઠેકાણે લાવવા માટે છે. એ સિવાય અમારો આજનો વિરોધનો કોઈ કાર્યક્રમ નથી. અને ખાસ અમારો આજનો કાર્યક્રમ અમારા એક એડવોકેટ ભાઈની પડખે અમે ઊભા છીએ એ પ્રતિતિ માટેનો આ કાર્યક્રમ છે.
ચોક્કસથી આજની જે કોર્ટની કાર્યવાહીથી અળગા રહીને જે રાજકોટ બાર એસોસિએશનના વકીલો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે. કેમેરા પર્સન પ્રવીણ પરમાર સાથે લકીરાજ સિજાલમ રાજકોટ. પાટણમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદે શહેરને ગમરોળી મૂક્યું છે, જેના લઈને શહેરના અનેક રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે. તો ક્યાંક વરસાદી પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાય છે. ત્યારે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાએ માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે, તે રોડ રસ્તાની વાત હોય, વરસાદી પાણીના નિકાલ માટે કે પછી પ્રી મોન્સૂન પ્લાનની વાત હોય તે કે પછી પીવાનું પાણી કે સફાઈની વાત હોય, ત્યારે આ તમામ બાબતોમાં ભ્રષ્ટાચાર કરતા પાટણની આ સ્થિતિ સર્જાઈ હોવાનો પણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે. આયોજન કરતું નથી, માત્ર આડેધડ રોડ તોડે છે અને કોઈ પણ આયોજન સિવાય રોડ તોડે છે, માત્ર વાતો કરે છે. ભ્રષ્ટાચારની અંદર નંબર વન છે, વાતો કરવાની અંદર નંબર વન છે, પણ આયોજનની અંદર કંઈ સદંતર નિષ્ફળ ગયેલું છે. જે જગ્યાએ જરૂર નથી એ જગ્યાએ મોટો મોટા પૈસા લઈ ભ્રષ્ટાચાર કરી અને રોડ બનાવ્યા છે, અને પાટણની જનતા સિટીની અંદર જે લોકો ટેક્સ ભરે છે, આજે રોડની સુવિધા નથી, પાણીના વેરો ભરે છે, લોકોને પાણી મળતું નથી, સફાઈ વેરો ભરે છે, આજે તમામ જગ્યાએ ગટરો ઉભરાય છે, લાઇટ વેરો ભરે છે, 50% સ્ટ્રીટ લાઇટો બંધ છે. એટલે પાટણની જનતાએ જાગૃત બનવાની જરૂર છે. જો નગરપાલિકા દ્વારા તંત્ર જાગશે નહીં અને પ્રજાની આ સુખાકારી માટે એ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં અમે પાટણની પ્રજાને જનતાને સાથે રાખી સફાઈ બાબતે પાણી જે રીતે ભરાય છે, રોડ તૂટેલા છે, ઇલેક્ટ્રિક લાઇટો બંધ હોય છે અને સફાઈ ગટરો આરે ઢળ ઉભરાય છે, આ તમામ બાબતોને લઈને આંદોલન કર્યું. રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં કુલ 18 જેટલી દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. અંદાજિત રૂપિયા 2 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વરસાદ હોવાથી નવા રસ્તાઓ બનાવવામાં મુશ્કેલ રહેલું હતું, જ્યારે નવરાત્રિ અને દિવાળીના તહેવાર વચ્ચે નવા રોડ રસ્તાઓ બનાવવાનું કામ પણ શરૂ થશે. ત્યારે ચોમાસા બાદ રોડનું સમારકામ મેટોલિંગ સાથે નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવશે. તો રોડ રસ્તાનું સમારકામ શરૂ થવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં એવો એક પણ જિલ્લો, તાલુકો કે ગામ નથી જેના માર્ગો ગર્ભ લેવા સમાન હોય. ત્યારે ભુજ જિલ્લામાં પણ વરસાદ બાદ શહેરના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. રસ્તાઓ પર ખાડા એટલા બધા પડી ગયા છે કે જે રીતે રાહદારીઓ વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે, જેના લઈને કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તાઓને કારણે ક્યાંક અથડાતો વિરોધ પ્રદર્શન પણ કરેલું જોવા મળી રહ્યું છે. ભુજના સ્ટેશન રોડ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડાઓમાં વૃક્ષો વાવીને વિરોધ પણ દર્શાવ્યો હતો. જો કે બાદમાં કાર્યકર્તાઓએ ચક્કાજામ કરીને કાર્યકર્તાઓની પણ જે રીતે અટકાયત પણ કરી હતી. ભુજમાં રસ્તાઓ આમ તો લાંબા સમયથી ખરાબ છે, વરસાદ પછી એની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. સરકાર જે નાગરિકો ટેક્સ ભરે છે, જે વાહન ખરીદતી વખતે ટેક્સ ચૂકવે છે, એમને કોઈ રાહત આપવાના બદલે એ રસ્તા રિપેર કરવાના બદલે માત્ર મોટા નેતા આવે, સીએમ આવે, વડાપ્રધાન આવે, તો જે રસ્તા બનેલા હોય સારી પરિસ્થિતિમાં હોય એમને ફરીથી બનાવવામાં આવે છે. અને જ્યાંથી હજારો લોકો રોજ અવર જવર કરે છે, જ્યાં સેંકડો દુકાનો આવેલી છે, જે વેપારી હબ કહેવાય એવો વિસ્તાર છે, ત્યાં ખાડા પડેલા છે છેલ્લા 6 મહિનાથી, ત્યાં કોઈ કામગીરી નથી થતી. એટલે તંત્રને જગાડવા માટે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમે રસ્તા ઉપર જે ખાડા હતા એમાં ઝાડ વૃક્ષ વાવી અને રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો ઉપરવાસમાં જળાશયોમાં પાણીની આવક પણ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. ત્યારે હાથમતી નદીમાં 100% પાણીનો ભરાવો પણ થયો છે. ત્યારે 1000 ક્યુસેક પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યું છે. હાથમતી જળાશયમાં પાણીની આવક નોંધાતા બ્રિજ પર બંને કાંઠે પાણી પણ વહેતા થતાં રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે બેરિકેડ સાથે પોલીસ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો છે. જોકે 2 વર્ષ બાદ આત્મતી જળાશય ઓવરફ્લો થતાં જળાશયને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.
હાથમાંથી જળાશયમાંથી હાલ 400 ક્યુસેક જેટલું પાણી ઓવરફ્લો થઈ રહેલું છે અને વધુ વરસાદ પડે તો તે વધવાની પણ શક્યતા રહેલી છે અને જેના કારણે નીચવાસના ભિલોડા તાલુકાના 9 ગામો અને હિંમતનગર તાલુકાના 17 ગામોનું એલર્ટ કરવામાં આવ્યું છે જેથી કોઈ માનહાનિ કે જાનહાનિનું શક્યતાઓ ના સર્જાય। હાથમતી જળાશય યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ચાલુ વર્ષે હાથમતી જળાશય ઓગસ્ટના અંતભાગમાં જ ઓવરફ્લો થયો છે જે એક સારી બાબત છે અને હાથમતી જળાશય યોજના સાબરકાંઠા જિલ્લા માટે એક જીવાદોરી સમાન છે જેનો લાભ પ્રાંતિજ હિંમતનગર દહેગામ ગાંધીનગર જિલ્લાના સિંચાઈકારોને થાય છે અને એનો લગભગ 12,000 જેટલી હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે અને ભિલોડા તાલુકામાં એક પીવાના પાણીનો પણ લાભ મળે છે। હાથમતી ડેમ ઓવરફ્લો થવાથી નદી પણ જીવંત બનેલી છે અને જીવંત બનવાથી આજુબાજુના બોર કૂવાઓ બધું પાણીમાં જીવંત બનેલું છે। સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી ઝરમર જેવો વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલના લઈને પણ ઉપરવાળા જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી વધુ હોવાના લઈને પણ હાથમતી નદીમાં જળાશયમાં ઓવરફ્લો થવાને 100% જેટલો ઓવરફ્લો થતો થયો છે જે 1,000 ક્યુસેકની પાણીની પણ આવક નોંધાઈ છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે હિંમતનગરને હાથમતી નદી છે હાથમતી નદીમાં ઓવરફ્લો થવાને લઈને જે નીચાણવાળો જે ઓવરબ્રિજ હોય છે જે બંધ કરવામાં આવે છે જે લોકોની પણ અવર જવર કરતી હોય છે જે અવર જવર બંધ કરવાના લઈને પણ ત્યાં સ્થાનિક પોલીસે પણ ત્યાં બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે જેથી કોઈ લોકોને જાનહાનિ નુકસાન ન થાય તે માટે પણ બેરિકેડ પોલીસ દ્વારા પણ મૂકી દેવામાં આવે છે। હિંમતનગરને હાથમતી જે હાથમતી નદી ઓવરફ્લો થઈ છે। સુરેશ થોરી, નિર્મળ ન્યૂઝ, સાબરકાંઠા। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વડાપ્રધાનને કાર મારફતે સોમનાથ મંદિર આવવા માટે આમંત્રણ આપ્યું છે કારણ કે સોમનાથથી ભાવનગર નેશનલ હાઇવે તેમજ સોમનાથથી જૂનાગઢ નેશનલ હાઇવેની બદતર હાલત જોવા મળી રહી છે। લોકો ચાલીને પણ આ હાઇવે ઉપર નીકળી શકતા નથી ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વડાપ્રધાનને ત્યાં બાઇક કાર આવીને જાત તપાસ કરવા માટેનો પણ પડકાર આપ્યો છે ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વડાપ્રધાનને પત્ર લખીને કાર મારફતે સોમનાથ મંદિર દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું છે જેથી સાચી પરિસ્થિતિની જાણકારી થાય। માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આવે છે અમદાવાદ ખાતે, તો મેં નરેન્દ્રભાઈને પત્ર લખીને અને આમંત્રણ આપેલું કે સોમનાથ દર્શન કરવા માટે આમંત્રણ આપવામાં આવેલું કારણ કે સોમનાથ ટ્રસ્ટના તે પોતે ચેરમેન પણ છે એટલે તે ભાવનગરથી સોમનાથ રસ્તા ઉપર બાય કાર ત્યાં દર્શન કરવા માટે આવે અને હું કોંગ્રેસી ધારાસભ્ય છું છતાં પણ મેં એમને આમંત્રણ આપ્યું છે અને હું એમની સાથે બેસીને અહીં દર્શન કરવા માટે આવવા માટે મારી તૈયારી છે। આજે લોકો છે એ દર્શન માટે આવતા હોય આજે કલાકો ને કલાકો નીકળી જાય છે ખરાબ રસ્તાના કારણે, ઘણા અકસ્માત થયા છે, ઘણા લોકોના મૃત્યુ થયા છે, રસ્તો તો કમ્પ્લીટ બન્યો નથી પણ એને રિપેર કરવામાં પણ નથી આવતું, તો વડાપ્રધાન શ્રી મારી સાથે આવે તો એ પરિસ્થિતિ જોઈ અને એને ખ્યાલ પડે। વાત અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।